गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे गुजरातीमां पाठ 7 हनुमानजीनो तीजो प्रसंग जोईशुं। हनुमानजी देजो संदेशो मारा रामने, नानकडुं एक गीत छे, आटलुं कहेजो मारा रामने। अशोकवनमां झूरी रही छुं, रामना वियोगनी वेदना सहुं छुं, वहेला मोकलजो मारा रामने। लंकानी नगरी तो सोने मढेली, राक्षसोनी भूमि छे डगा भरेली, એવું કહેજો મારા રામને। લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે, ચેતાવી દેજો મારા રામને। જો અહીંયા રામ, લક્ષ્મણ, હનુમાન, વાનર છે, બરાબર? તો જો અહીંયા રામ કહે છે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન કહે છે, હા પ્રભુ, મારા સીતા માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે। રામ, હા સીતા જીવે છે, સીતા મજામાં તો છે ને? હનુમાન, આંખમાં આંસુ સાથે, પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ, હા એ સાચું, પણ કહે તે મારી વીટી સીતાને આપી હતી, મારો સંદેશો આપ્યો હતો, સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે? રામ એવું પૂછે છે। હનુમાન, હા પ્રભુ, એ વીટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી। માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે। એક વાનર, હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હનુમાન, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ સર પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી। માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે, તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રીરામની સાથે જ જઈશ। સુગ્રીવ કહે છે, ધન્ય માતા, ધન્ય પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો। હનુમાન, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું પડશે, અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે। હનુમાન ફરીથી રડવા લાગ્યા। રામ કહે છે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દીથી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે, આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાકો નહીં કરી શકે। થેન્ક યુ।